नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो? अल्फा प्ले स्कूल में तमारो हार्दिक स्वागत छे। तो आजे आपणे सीनियर केजी में विषय इंग्लिश में ए टू झेड ना अल्फाबेट ना उच्चार करवानो छे, जेमां तमारो रहेशे रिविजन एटले के पुनरावर्तन। तो चालो बाळको, आपणे अल्फाबेट ए टू लईने झेड सुधीना बधा ज अल्फाबेट नो उच्चारण चालू करिए। ए टू झेड उच्चारण साथे वाँचो। अहीं तमने जे चित्र देखाय छे एने उच्चार आपवानो छे अने साथे साथे बोलवानो छे। A for apple, એટલે કે થશે A. B for ball, એટલે થશે B. Next છે C for cat, cat એટલે બિલાડી, તો તમારે C લખવાનો રહેશે. D for dog, E for elephant, elephant એટલે કે હાથી, F for fish, fish એટલે કે માછલી, શું તમે હજુ સુધી ગુજરાતની બેસ્ટ ઈ લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી? તો અત્યારે જ ડાઉનલોડ કરો, જ્યાં મળશે તમને સ્પોકન ઇંગ્લિશ, વૈદિક મેથ્સ અને ગુજરાતની બેસ્ટ અનુભવી ટીમ દ્વારા તૈયાર થયેલ ધોરણ 1-12 સંપૂર્ણ કોર્સ। તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન એજ્યુકેશન એપ્સ। જી ફોર ગોટ, ગોટ એટલે કે બકરી, H for hen, hen એટલે કે મરઘી, I for આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમ, J for જોકર, જોકર એટલે કે જોકર, K for kite, kite એટલે કે પતંગ, L for lion, lion એટલે કે સિંહ, L, M for monkey, monkey એટલે કે વાંદરો, M, N for nose, nose એટલે કે નાક, N, O for orange, orange એટલે કે નારંગી, O, P for parrot, parrot એટલે કે પોપટ, P, Q for queen, queen એટલે કે રાણી, Q, R for rose, rose એટલે થશે ગુલાબ, R, S for sun, sun એટલે કે સૂર્ય, S, T for tiger,
टाइगर एटले के वाघ, टी यू फोर अम्ब्रेला, अम्ब्रेला एटले थशे छत्री, यू फोर वैन, वैन एटले के वान, वी डब्ल्यू फोर वॉच, वॉच एटले के घड़ियाळ, तो डब्ल्यू थशे। आगळ छे एक्स, एक्स फोर एक्स मास्टरी, एक्स नेक्स्ट छे वाय, वाय फोर याक, याक એટલે કે યાક, સો અહીં તમે વાય પુટ કરશો। લાસ્ટમાં છે ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રા એટલે કે ઝીબ્રા, ઝેડ। નીચે આપેલા આલ્ફાબેટના ઉચ્ચાર સાથે લખો। અહીં તમને આલ્ફાબેટ્સ આપી દીધા છે અને કઈ રીતે બોલાશે એ લખવાનું છે। ઈ જી, તો તેનું ઉચ્ચારણ જી લખશો। ઉચ્ચારણ એટલે એ કઈ રીતે બોલાય છે। જે છે, એન સી ઓ એસ ઝેડ, વી A, તો વિદ્યાર્થી મિત્રો તમને આ આલ્ફાબેટ શીખવાની મજા તો આવી ને, હજુ આ ઘણા બધા આલ્ફાબેટ્સ અને નંબર શીખવા માટે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને શીખજો। તો આપણે આવા સરસ મજાના વિડીયો સાથે ફરી મળીશું। થેન્ક યુ સો મચ વાલા વિદ્યાર્થી મિત્રો।